જામનગરના બેડીમાં કુખ્યાત રઝાક સૈજા અને તેની ગેંગ વિરુદ્ધ થોડા સમય પહેલા પોલીસે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી, જે પછી જામનગર એક કાર્યક્રમમાં આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની પ્રશંસા કરી હતી અને આવી ગેંગ વિરુદ્ધ અવિરત કાર્યવાહીનું એલાન કર્યું હતું. ત્યાર પછી આજે ફરી સૈજા ગેંગ વિરુદ્ધ એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગના દબાણો દૂર કરવા માટે જડબેસલાક બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ એસપી પ્રેમસુખ ડેલુને ડીજીપી કમેન્ડેશન ડિસ્કથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ પછી તરત તેઓ આજે એક્શનમાં જોવા મળ્યા છે. ગૃહ રાજ્યમંત્રીના સંદેશ પછી પોલીસ ગેંગને નેસ્ત નાબૂદ કરવા પ્રતિબદ્ધ હોય તેમ જણાઈ રહ્યું છે. આવી કાર્યવાહીઓ સામાન્ય નાગરિકોમાં પોલીસ પરનો વિશ્વાસ દ્રઢ કરવામાં તથા સલામતીની ભાવના વિકસાવવામાં અગત્યની સાબિત થતી હોય છે. સૌથી પહેલાં જે સિટી બી પોલીસ સ્ટેશનના એરિયા મેં જે આ સૈજા ગ્રુપના જે રજાક અને એ જે સિકંદર સૈજા છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આ એરિયાની નામચીન ગેંગના રૂપમાં એ લોકો ઓળખાય છે. અને આ બધાને ખબર છે કે થોડા સમય પહેલાં આના ત્રાસથી એક શિક્ષિકા સુસાઇડ કરી લીધો હતો અને આ કેસ મેં અત્યારે આ જેલ ભેગો છે રજાક. અને ઘણા સમયથી એ લોકો આ એરિયામાં આમ જે ગરીબ પબ્લિક છે આને હેરાન કરતા હતા અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અત્યારે જે જામનગરમાં ફંક્શન થયો હતો આમે પણ સાહેબ જામનગર પોલીસને સ્પષ્ટ રૂપથી કે આપણે કોઈ પણ જાતનો જે પણ જે ગેંગો છે એને જામનગરમાં આપણે કામ ના કરવા દઈએ અને આ ઉપર જે કડકથી કડક પગલાં લેવાના છે આના ભાગરૂપે આ જે આ સૈજા ગેંગના જે મેમ્બર છે એ જે સરકારી સર્વે છે આ સરકારી સર્વેના ઉપર તમે બધા જોઈ રહ્યા છો કે 1000 વારના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે. તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે. અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપી છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ અને આમ પબ્લિક આરામથી રહે શાંતિથી રહે અને શાંતિપૂર્ણ પોતાનું કામ કરે આ અમે લોકો સુનિશ્ચિત કરીશું. અને હું સિટી બી પોલીસ સ્ટેશન અને આખા જે પોલીસ તંત્ર છે આને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી છે અને આગળ પણ એવી સરસ કામ. સર, આ વિસ્તારમાં અન્ય 3 ગેંગો હજુ સક્રિય છે અને એને પણ આવી રીતના ગેરકાયદેસર દબાણો કરેલા છે. મેં આપને કીધું છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા જે ગૃહમંત્રી સાહેબ આપણે કહીને ગયા છે કે કોઈ પણ અમને જરૂરત હોય અને કોઈ પણ પ્રકારની ગેંગ અમે લોકો ના ચાલવા દઈએ અને બધી ગેંગના ઉપર કડકથી કડક પગલાં. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.